ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એની અંદર તમારો પાઠ છે છઠ્ઠો, જૈવિક ક્રિયાઓ. એની અંદર આપણે અહીંયા જોશું મનુષ્યમાં પોષણ, કે ભાઈ મનુષ્યમાં પોષણ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. મૂળભૂત જ્યારે પાચન કરવાનું હોય બરોબર છે, ત્યારે એ મુખથી એટલે કે મોઢાથી ગુદા સુધી, ગુદા એટલે કે તમારા પેટ સુધી એક લાંબી એક નળી વિસ્તરેલી હોય છે. આકૃતિ 6.6માં તમને જે આપણે આ નળીના વિવિધ ભાગોને આપણે જોઈ શકીએ છીએ. વિવિધ કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો વિશિષ્ટતા ધરાવે છે. જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે, તો આપણે અહીં આ આખા ક્રિયાની આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ આપણા શરીરની અંદર એકવાર ખોરાક છે એ ગ્રહણ થઈ ગયો તો શું થાય છે, કે ભાઈ એનું પાચન છે એ કેવી રીતે થાય છે. તો હવે અહીં આપણે એની ચર્ચા કરવાની છે. જોઈએ તો અહીંયા જો અહીં તમને આકૃતિ આપેલી છે કે આખું આપણું જે મનુષ્ય છે બરાબર, એનામાં પાચન કેવી રીતે થાય. જો અહીંયાથી મુખથી ગુદા સુધી એક લાંબી એક નળી વિસ્તારેલી હોય છે, જોયું હમણાં આપણે જોયું એમ. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. શેમાંથી? તો કે અન્નનળી એકમાં, બરાબર. સ્વાભાવિક રીતે ખોરાક એક ક્રિયામાંથી પસાર થવાનું છે, જેથી તેઓનું નાના નાના સમાન ભાતવાળા કણોમાં શું થઈ જાય છે, પછી રૂપાંતર થાય છે. ખરેખર છે ખોરાકથી એક જ ક્રિયા છે, બરાબર છે, કે ભાઈ આપણે એક જ ભાગમાંથી એને પસાર થવાનું છે. પણ જ્યારે એક ભાગમાંથી પસાર થઈ જાય છે પછી શું થઈ જશે, નાના નાના ભાગોની અંદર એ વિભાજિત થઈ જશે. આપણા દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે, કેમ કે હવે આ જુઓ તો પાચન માર્ગનું અસ્તર કેવું છે, હવે આ આખું કેવું છે, આ બધું નાના નાના ભાગો છે, એમાંથી આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પસાર થવાનું છે. એટલે કેવું છે પાચન માર્ગનું જે આખું સ્તર છે એ કેવું છે, નાનું છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી તેમનો માર્ગ કેવો બની જાય છે, સરળ, એટલે કે ફટાફટ એ પોતે એની રીતે એકબીજાની અંદર દાખલ થઈ જાય છે. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા મુખમાં કેવું આવી જાય છે, પાણી, બરાબર છે. કે જો જ્યારે તમને તમારું જે બધું ફેવરિટ હોય એ તમારે જ્યારે તમે જમતા હોય ત્યારે શું થઈ જાય છે, તમારી મોઢાની અંદર શું આવી જાય છે, પાણી. અહીંયા ખરેખર પાણી નથી, શું છે, આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એક સ્ત્રાવ છે, એક રસ છે, જેને આપણે કહેશું લાળ રસ કે લાળ. અન્ડરલાઇન કરજો કે ભાઈ જે લાળ ગ્રંથિમાંથી નીકળતો એક રસ છે જેને આપણે કહેશું લાળ. ખરેખર એ પાણી નથી હોતું, એ શું હોય છે, એક સ્ત્રાવ ઝરે છે, બરાબર છે. એ સ્ત્રાવ એમાંથી ઉત્પન્ન થાય છે અને આપણે કહેશું લાળ રસ અથવા તો લાળ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિશે બીજી એક બાબત એ છે કે તે જટિલ રચના ધરાવે છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાનો અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા જોઈએ. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ. કે ભાઈ જે આપણે ખોરાક ખાઈએ છીએ બરાબર છે, એનો બીજી એક પણ એ બાબત છે કે ભાઈ માનો કે આપણે એનું પોષણ મેળવવું છે તો પાચન માર્ગ દ્વારા એ શું થશે, નાના નાના વિભાજિત થઈ જશે ભાગમાં. આપણે એને શું કહેશું, ઉદ્દીપકો, જૈવિક ઉદ્દીપકો, નાના નાના ભાગમાં વિભાજન થવું એને, બરાબર, એને આપણે કહેશું ઉત્સેચકો. હવે લાલ રસમાં પણ એક ઉત્સેચક હોય છે જેને આપણે કહેશું લાલ રસીય એમાઇલેઝ. જે ઉત્સેચક લાલ રસમાં ઉત્પન્ન થાય છે એને આપણે કહેશું લાલ રસીય એમાઇલેઝ. યાદ રાખજો આવું એક એક વાક્યની અંદર કે ઓપ્શનમાં પૂછાઈ શકે. તે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી રૂપાંતરણ કરે છે. પહેલાં સ્ટાર્ચમાં થાય એનું રૂપાંતર શર્કરામાં થઈ જાય છે, બરાબર છે, અને પછી શું થઈ જાય છે, ખંડિત થઈ જાય છે. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાલ રસની સાથે સંપૂર્ણ રીતે શું કરવી દે છે, ભેળવી દે છે. કારણ કે તમે જે ખોરાક ચાવો છો એને પછી શું કરે, જીભ છે એ ખોરાકને લાલ રસની સાથે શું કરે છે, ભેળવી દે છે. પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી થાય તે જરૂરી છે. કારણ કે પાચન છે વ્યવસ્થિત નિયમિત રીતે થાય એ આપણા માટે કેવું છે, જરૂરી છે. કેમ કે આપણા શરીરની અંદર જો પાચન ન થતું હોય તો શું થાય છે, બરોબર છે, ગેસ થવાની તકલીફ રહે, પછી પેટમાં દુખે, અથવા તો અપચા જેવું ક્યારેક થઈ ગયું હોય તો આપણને કે આમ બરોબર સેટિંગ ન આવે એવું થતું હોય. એટલે આપણા જે શરીરની અંદર પાચન થવું એ કેવું છે, નિયમિત ક્રિયા છે, જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. કારણ કે પાચન થાય તો બરોબર થતું હોય તો આપણા શરીરની અંદર જે નિયમિત કાર્યો થતા હોય એ પણ કેવા થાય, વ્યવસ્થિત રીતે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા
હોય છે. આ ક્રમાનુસાર લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં જ સર્જાય છે. હવે કેવી રીતે થાય છે પાચન આપવું એ જોઈએ. હવે તો કે મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. હવે જો એ આકૃતિ દ્વારા સમજીએ કે ભાઈ પહેલાં આપણે ખોરાક ક્યાં ના ખાઈએ છીએ, તો કે મોઢાથી. હવે મુખથી એટલે કે એ ક્યાં જાય છે, સીધું જઠરની અંદર. અહીંયાથી આટલો ખોરાક પસાર થઈને આમાં જાય છે, બરોબર છે. એટલે અન્નનળી દ્વારા એ શેમાં જાય, તો કે જઠરમાં જાય છે. અને જઠર એક કેવું છે, મોટું અંગ છે. જો અહીં તમને આકૃતિમાં જોવો જ છો, આ આકૃતિ યાદ રાખજો. તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ મનુષ્યમાં પોષણ અથવા તો મનુષ્યનું પાચનતંત્રની આકૃતિ સહ સાથે સમજાવો, તો તમારે આ આકૃતિ દોરવાની અને એના વિશે બધું તમારે લખવાનું રહેશે. હવે જઠર એક મોટું અંગ છે, જે ખોરાકના આવતાની સાથે જ શું થઈ જાય છે, વિસ્તરણ પામે છે. વિસ્તરણ પામવું એટલે બધા જ ભાગોની અંદર શું થઈ જવું, ફેલાઈ જવું. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરવામાં શું કરે છે, મદદરૂપ. કોણ કરે, તો કે જઠર. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા થાય છે. આ બધી જે ઝીણી ઝીણી બધી નાની નાની આવેલી છે, બધી શું છે, જઠર ગ્રંથિઓ. આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ, એક પ્રોટીન પાચક ઉત્સેચકો પેપ્સિન અને શ્લેષમનો સ્ત્રાવ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે. એસિડિક માધ્યમ જો આ શરીરની અંદર વયું જાય ને, એટલે એકાબીજા સાથે જોડાઈને શું કરશે, એક એસિડિક પદાર્થ ઉત્પન્ન કરશે, જે પેપ્સિન ઉત્સેચકોની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અને તમારા મત પ્રમાણે આપણે ગણીએ તો એસિડ એટલે કે બીજું કાર્ય કરતું હશે. સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષમને લીધે જઠરના આંતરિક અસ્તરને એસિડની સામે રક્ષણ મળે છે. આપણે ઘણા બધા વયસ્કોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. શું તેનો સંબંધ ઉપરયુક્ત વર્ણેલી બાબત સાથે હોઈ શકે, તો કે હા, અમુક એવા પદાર્થો હોય કે ભાઈ જે તમે ખાધેલો છે, બરોબર છે, તો એ અન્નનળીમાંથી જઠરમાં જાય અને જઠરમાંથી નાની નાની ગ્રંથિઓ દ્વારા થાય જાય છે. પણ એ જ્યારે પાચન પામે છે ત્યારે અમુક છે એ શું થાય છે, સ્ટાર્ચમાં એમાં બધામાં ફેરવા જાય છે. એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણને શું થાય છે, એસિડિટી. તમે ઘણાને સાંભળે કે મને એસિડિટી થાય, તો એ આખું એ આવી રીતે થયું હોય, બરોબર. જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે. જઠરમાંથી પછી ધીમે ધીમે ખોરાક ક્યાં જાય છે, તો કે નાના આંતરડાની અંદર, જે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ, કે આપણે એને અંગ કહેશું. કોનો, તો કે નાનું આંતરડું છે એ પાચન માર્ગનો આપણો સૌથી લાંબામાં લાંબો ભાગ છે. તે ખૂબ જ ગુચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય છે, જે તમે આકૃતિમાં જોવો જ છો. તો ભાઈ નાનું આંતરડું કેવું છે, ગુચળા જેવું, એટલે એની જગ્યા પણ કેવી રોકાય છે, ઓછી. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે કેવું હોય છે, ભિન્ન ભિન્ન હોય છે. કારણ કે પ્રાણીઓ કેવા હોય છે, વિવિધ હોય છે, એટલે જેવું પોતાનું શરીર એના આધારે એનું આંતરડું હોય. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂર હોય છે, જ્યારે માંસનું પાચન કેવું થઈ શકે છે, સરળ. આથી વાઘ જેવા માંસાહારીનું નાનું આંતરડું નાનું કે ટૂંકું હોય છે, કેમ કે જે પોતે ખોરાક ખાય એના આધારે એનું પાચન થઈ શકતું હોય, બરોબર છે. નાનું આંતરડું કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે. આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્રાવી દ્રવ્યો કે પદાર્થોને શું કરશે, મેળવશે. કોણ, તો કે નાનું આંતરડું. જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે. યકૃતમાંથી સ્રવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે, તે વધારામાં ચરબી પણ પ્રક્રિયા દર્શાવે છે. અમુક ખોરાક તમે એવા ખાતા હોય કે જે ચરબીવાળા હોય, જે ચરબી ઉત્પન્ન કરતા હોય, અને અમુક ખોરાક તમે એસિડિકવાળા ખાતા હોય, બરોબર છે, તો એ આધારે પોતે એનું કાર્ય કરતા હોય. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે, જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું કેવું બની જાય છે, મુશ્કેલ હોય છે. અને પિત્ત ક્ષારો તેઓને વિખંડિત કરીને નાના નાના ગોલકોમાં એ શું કરે છે, રૂપાંતરિત કરે છે, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તે સાબુના મેલ પર થતી તેલોદીકરણની પ્રક્રિયા માફક કાર્ય કરે છે. તમે જુઓ, હવે જે આપણે માનો કે સાબુનો મેલ હોય, બરાબર, માનો કે કપડાં ઉપર મેલ હોય, તો આપણે કેવા કરશું, તેલાવાળાવાળા સાબુને એવું બધું યુઝ કરશું, તો એમાં જેવું એ કાર્ય કરે છે એવું જ કાર્ય આખું આપણું નાનું આંતરડું છે એ કરે છે.
જેના વિશે આપણે પ્રકરણ 4માં અભ્યાસ કરી ગયા છીએ કે હજી આપણે બાકી છે કરવાનો, પણ સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. તેલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. હવે જો એ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ કેવા પદાર્થો આપણે ખાઈએ તો એ પદાર્થો કેવું કાર્ય કરે. જો પ્રોટીનવાળા ખાઈએ તો એનું પાચન કોના દ્વારા થાય છે, ટ્રિપ્સિન ઉત્સેચકો એવા હોય. હવે પછી તેલો તમે તેલવાળાને એવું બધું ખાતા હોય તો એનું પાચન કરવા માટે કેવા હોય, લાઇપેઝ ઉત્સેચક હોય આપણા શરીરની અંદર, બરાબર. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે, આંતરિય ગ્રંથિઓ, તે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટ એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખે છે. હવે જો આ એક યાદ રાખજો કે ભાઈ એની અંદર જે નાના આંતરડાની અંદર આવેલા ઉત્સેચકો છે એ પ્રોટીનનું શેમાં રૂપાંતર કરે તો કે એમિનો એસિડમાં, અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે અને ચરબીનું શેમાં કરી નાખે, ફેટી એસિડ કે ગ્લિસરોલમાં, બરાબર છે. આ એક યાદ રાખજો. પાચિત ખોરાકનું આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરે છે, અંદરની જે દિવાલ છે એનું શું કરે, શોષણ કરી લે છે. નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય, એટલે કે નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે, કે જે નાના આંતરડાનો અંતિમ ભાગ છે આંગળી જેવો છેલ્લે હોય, જેને રસાંકુરો કહે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ શું કરી શકે છે, વધારી શકે છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં હોય છે અને જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષ સુધી ખોરાકને શું કરે છે, પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ, એટલે કે પાચિત ખોરાકનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ કરવા માટે, નવી પેશીઓનું નિર્માણ માટે જૂની પેશીઓનું શું કરશે, એ પોતે સમારકામ કરે છે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક માટે આંતરડામાં મોકલવામાં આવે છે અને જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો, એટલે કે અપાચિત ખોરાક, એ શું કરશે, અભિશોષણ ન પામેલો હોય એ ખોરાકમાંથી શું કરશે, પહેલાં પોતે પાણીનું શોષણ કરી લેશે અને એ શેષ પદાર્થો, એટલે કે જે વધારાનો જે નથી અપાચિત ખોરાક છે, કે જે પચ્યા વગરનો જે આપણા શરીરની અંદર પાચન નથી થયું એવા ખોરાકનું શું થશે, શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરી દે છે, એટલે એ શું થઈ જશે, શરીરની બહાર નીકળી જશે. અને આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે, તો કે મળ દ્વારા, મુદ્રિકા, સ્નાયુઓ દ્વારા પોતે નિયંત્રિત કરી લે છે, બરાબર છે. તો પેજ નંબર 101 ઉપર જે આ તમને 5 પ્રશ્નો આપેલા છે એ તમારે જાતે બુકની અંદર લખવાના રહેશે, આપણે જે ભણ્યા એમાંથી જ છે, સમજી ગયું. તો એ શ્વસન છે, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ ટોપિક જોશું.